વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. અને આજે આપણે ગઈકાલે જે હોમવર્કની અંદર 3 દાખલા આપેલા હતા તે દાખલાનું આજે આપણે સોલ્યુશન કરાવશું. અને ત્યારબાદ એના જેવા બીજા દાખલા છે તે આજે હોમવર્કની અંદર આપીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ તેની અંદર આપણે ગણિત વિષય યુટ્યુબની ચેનલથી ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ઘણા વિદ્યાર્થીઓ છે તે ક્યારેક ક્યારેક જોડાતા નથી, તો ખાસ ધ્યાનમાં રાખીએ કે આ તમારી સ્કૂલ રેગ્યુલર સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીં જે ચેપ્ટર આપણે કરાવીએ છીએ તે બીજી વખત નહીં થાય, એટલા માટે જ આપણે એક મહેનત કરી અને વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જાય, આવડી જાય તે રીતની આખો વિડીયોઝ ઉતારી, તે રીતનું સમજૂતી આપી અને આપણે વોટ્સએપના માધ્યમથી તમે સરસ રીતે ભણી શકો તેટલા માટે આપણે આ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરેલું છે. ટૂંક સમયમાં તમારે બધા જ વિષય, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, આ બધા જ વિષય છે તે આ જ ગ્રુપની અંદર આપણે ધીમે ધીમે ભણવાની શરૂઆત થઈ જશે. એટલે હવે તમારે બધી આળસ ખંખેરી, બધું તમારું જે કંઈ પણ એડજસ્ટમેન્ટ છે તે દૂર કરી ભણવાની અંદર ધીમે ધીમે હવે તમારે કોન્સન્ટ્રેશન કરવાનું છે. 2-4 વિદ્યાર્થીઓ ગઈકાલે એવા હતા કે જે સમયસર ક્લાસવર્ક નહોતા કરતા, ગ્રુપની અંદર નથી સમયસર જોડાતા. તો વિદ્યાર્થી મિત્રો, આ નુકસાની તમને જ છે, કારણ કે સ્કૂલે તેનું કામ છે એ શરૂ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓ જોડાઈને રેગ્યુલર વર્ક કરે છે તે એને બેનિફિટ થશે. તમે નહીં જોડાઓ, તમે ગ્રુપની અંદર પાછળથી વિડીયો જોઈ લેશો તો એનું કોઈ મહત્ત્વ નથી. તો પછી આપણે એવી રીતે કહી જ નહીં કે ભાઈ ચાલો આ યુટ્યુબની લિંક મોકલી દીધી છે, તમારી રીતે બધા જોઈ લેજો. પણ આપણે એવી રીતે નથી કરવાનું. આપણે સમયસર 11 વાગ્યાનો સમય છે એટલે 11 વાગ્યા હાજર જ થઈ જવાનું છે. જેવી રીતે તમે સ્કૂલે આવતા હોય તો કેવી રીતે બધી વસ્તુ આપણે એડજસ્ટ કરીએ છીએ, તો તેવી જ રીતે તમારે 11 વાગ્યા સમયસર હાજર થઈ જવાનું, એટલે થઈ જ જવાનું. પછી અનિવાર્ય કારણોસર એકાદ દિવસ ક્યારેક કંઈક એવું થાય તો તમારે મને કોલ કરી દેવાનું કે સર આજે હું સાંજે લેક્ચર અટેન્ડ કરી લઈશ, એ વસ્તુ જુદી છે. પરંતુ તમે તમારી રીતે પછી જુઓ તે વસ્તુ નહીં ચાલે, પછી આના માટે મારે એક્શન લેવા પડે, એ વસ્તુ યોગ્ય ન કહેવાય. બરાબર, તમારો આ એક લેક્ચર બનાવવા માટે અમારે સ્કૂલને કેટલી બધી મહેનત કરવી પડતી હોય, કેટલું બધું એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય, તો એનું આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિકતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આ તમારા માટે છે. બાકી આપણી સ્કૂલ જ્યારે રેગ્યુલર સ્ટાર્ટ થાય ત્યારે પણ આપણે કોર્સ ચલાવી શકીએ, પરંતુ ત્યારે પછી તમને ઘણી બધી તકલીફો છે તે વધી જશે. તો એટલા માટે બધા વિદ્યાર્થીઓ સમયસર 11 વાગ્યા હાજર થઈ જવાનું, 12:15 સુધી બધા જ લેક્ચર છે તે વ્યવસ્થિત અટેન્ડ કરવાનું, બધી વિડીયો લિંક છે વ્યવસ્થિત જોવાની. હું તમને 5 કે 10 મિનિટ એટલા માટે જ વધારે આપું છું કે તમને કાંઈ ન સમજાણું હોય તો તમે રિપીટ કરી શકો. એના ઉપરથી તમારે ક્લાસવર્ક કરવાનું છે, એના ઉપરથી જ હોમવર્ક કરવાનું છે. હોમવર્ક કરતી વખતે પણ આ તમારા વિડીયો છે ફરીથી એક વખત તમે જોઈ અને એનું રિવિઝન કરી શકો. આગલું જે આપણે ટોપિક્સ ચાલેલા છે એ પણ તમારી લિંકની અંદર હોય તો એ પણ તમે યુટ્યુબની અંદર આપણી ચેનલ ખોલશો રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલની, તો એની અંદર તમને આ બધા જ વિડીયોઝ છે તે જોવા મળે. તો આપણી આ ચેનલ છે એ પણ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની, સબસ્ક્રાઇબનું બટન હોય ત્યાં નીચે દબાવી દેવાનું. એટલે અત્યાર સુધીનું આખું જે બીજું ચેપ્ટર છે 2.1થી શરૂ કરીને તે બધી જ વસ્તુ છે એ તમે વ્યવસ્થિત રીતે સમજાઈ શકો. તમને કાંઈ પણ રિવિઝન કરવું હોય તો તમે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે પ્રયત્ન છે એ તમારે ને આપણે સાથે મળીને સાર્થક કરવાનો છે. તો વચ્ચેથી આપણે દૂર ન થઈ જઈએ. 1:15 સુધી નક્કી કરેલું છે કે ભાઈ 1:15 આપવાની છે એટલે આપવાની જ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જ કરવાનું નથી. પછી ફેરબુક અને રફ બુક આ બંને વસ્તુનો રેકોર્ડ રાખજો, કારણ કે જ્યારે તમે આવશો ત્યારે આ બધી જ વસ્તુ છે તે આપણે ચેકિંગ કરશું. બરાબર છે, એટલે આ એક એલર્ટ થવા માટેની વાત છે. ઘરેથી કદાચ આપણે એટલા બધા એલર્ટ ન હોય, થોડીક આળસ થઈ જાય, તો માનસિક આળસ કાઢી અભ્યાસની અંદર આપણે છે તે કોન્સન્ટ્રેશન કરીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 2.3ના જે ગઈકાલે દાખલા આપેલા હતા તેનું સોલ્યુશન કરાવું છું.
અને ત્યારબાદ એના જેવું આપણે હોમવર્ક કરીશું. ઓકે.